हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। फ्रेंड, आज है 12 एप्रिल अने 12 एप्रिल 2021 रिलेटिव करंट अफेयर्सनी डिस्कशन आ वीडियोमां आपणे करवाना छे, तो छेले सुधी वीडियो जोजो, कारण के करंट अफेयर्सनी साथे साथे जेटला बीजा प्रश्नों बनी सके एनी पण चर्चा वीडियोमां आपणे करीए छे। तो मित्रों, एक बीजी वात करवानी छे कि मार्च महिनानी तारीख 1 मार्च थी 31 मार्च सुधीनी जे आपणी करंट अफेयर्सनी पीडीएफ छे એ બનીને તૈયાર થઈ ગઈ છે, તો એ પીડીએફ તમને માત્ર 15 રૂપિયામાં પ્રોવાઈડ કરવામાં આવશે। પીડીએફ ક્યાંથી મેળવવી તો એની લિંક જે છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે પીડીએફ મેળવી શકો છો। બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇન્સ્ટા મોજોની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પીડીએફ મેળવી શકો છો પૂરા માર્ચ મહિનાની છે। તો મિત્રો, આજનો ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં એક્ઝામ વોરિયર્સ નામના પુસ્તકના નવીન સંસ્કરણનું વિમોચન કોણે કર્યું? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં, એ કર્યું છે નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદી જે છે એમણે હાલમાં એક્ઝામ વોરિયર્સ નામના પુસ્તકના નવીન સંસ્કરણનું વિમોચન કર્યું છે। નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે મિત્રો, એમનો જન્મ થયો હતો ગુજરાતના મહેસાણાના વડનગરમાં, માતા હીરાબા એમનું નામ છે। બરાબર, એમની માતાનું નામ હીરાબા છે। ફ્રેન્ડ્સ, આ જે એક્ઝામ વોરિયર્સ છે એમાં જે સ્ટુડન્ટ છે એમને રિલેટિવ જેટલી પણ પ્રોબ્લેમ્સ આવે, ફોર એક્ઝામ્પલ કેવી રીતના તૈયારી કરવી, ડિપ્રેશન જે છે એમાં નહીં જવું, તો એના રિલેટિવ બધી માહિતી આપવામાં આવી છે એક્ઝામ વોરિયર્સ નામની પુસ્તકમાં। લેખક નરેન્દ્ર મોદી પોતે છે। ફ્રેન્ડ્સ, આ નમો એપ્સ પર પણ આ મોડ્યુલ ઉપલબ્ધ છે। નમો એપ્સ જે નરેન્દ્ર મોદીની એક એપ્સ છે, એના પર પણ આ મોડ્યુલ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ને આ એક્ઝામ વોરિયર્સનું પ્રથમ સંસ્કરણ મિત્રો 2018માં આવ્યું હતું, આ નવીન સંસ્કરણ આવ્યું છે હમણાં। નેક્સ્ટ જોઈએ, હાલમાં કોણે બીજા વર્ચ્યુઅલ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લીધો? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં, એ લીધો છે નિર્મલા સીતારમણ। બરાબર, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ, નિર્મલા સીતારમણે બીજા વર્ચ્યુઅલ G20 નાણામંત્રીઓની બેઠકમાં હાલમાં ભાગ લીધો છે। તો ફ્રેન્ડ્સ, વાત કરીએ G20 શું છે, તો G20નું પૂરું નામ છે ગ્રુપ્સ ઓફ 20। બરાબર, ગ્રુપ્સ ઓફ 20 એટલે કે 20 દેશોનો સમૂહ। આ G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999 રોજ થઈ હતી, એમાં 19 દેશ પ્લસ 1 યુરોપીય સંઘ જોડાયેલો છે। મિત્રો, આ 20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નન્સના સમૂહ તરીકે પણ ઓળખાય છે। બરાબર, તો G20ના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો એ છે સઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ્લા અલ સઉદ। બરાબર, અને વર્ષ 2022માં આ પરિષદની મેજબાની ભારત કરશે, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ। તો આ G20ની પૂરી માહિતી હતી, તો આમાં કોણે ભાગ લીધો? તો ભારત તરફથી નિર્મલા સીતારમણે લીધો હતો। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે વાત કરી હતી બરાબર માર્ચ 2021ના કરંટ અફેર્સની, તો એમાં 1 માર્ચથી 31 માર્ચ સુધી પૂરા મહિનાની કરંટ અફેર્સની પીડીએફ છે। બરાબર, લગભગ 600 પ્રશ્નોનો સમાવેશ છે માર્ચ મહિનાના, પૂરી માહિતી સાથે અને તારીખ પ્રમાણે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। તો તમે આ ઇન્સ્ટા મોજો પરથી લઈ શકો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ જ વિડીયોમાં, નહીં તો તમે માત્ર 15 રૂપિયા આ જે નંબર આપેલો છે 9510411961 એના પર ગૂગલ પે અથવા ફોનપે કરો, અને 9510411961 જે વોટ્સએપ નંબર પર, એના પર એક સ્ક્રીનશોટ મોકલી આપો, તો તમને 2 જ મિનિટમાં આ પીડીએફ મળી જશે। 600 પ્રશ્નોનો સમાવેશ છે પૂરી માહિતી સાથે, માર્ચ મહિનાના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેસ છે થીમ સાથે એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે માત્ર 15 રૂપિયામાં। બરાબર, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો હાલમાં કોને WWE હોલ ઓફ ફેમ 2021માં ઔપચારિક રૂપથી સામેલ કરાયા છે? તો મિત્રો, એ છે આપણા ધ ગ્રેટ ખલી। બરાબર, ધ ગ્રેટ ખલી જેમણે રેસલમેનિયા જીત્યો છે અત્યારે, એમને WWE હોલ ઓફ ફેમ 2021માં ઔપચારિક રૂપથી સામેલ કરવામાં આવ્યા છે। તો મિત્રો, વાત કરીએ ધ ગ્રેટ ખલી, તો એ પંજાબના છે અને એમનું ઓરિજિનલ નામ છે દિલીપ સિંહ રાણા। બરાબર, એમણે ધ રોક, બટિસ્ટા, બરાબર એવા જે WWE રેસલર છે એમને હરાવ્યા છે। અને આ WWE જે છે મિત્રો, એનું પૂરું નામ છે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ। નેક્સ્ટ છે, હાલમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, આ દિવસ મનાવવામાં આવ્યો છે, બરાબર એટલે દિવસનો પ્રશ્ન છે, તો દિવસનો પ્રશ્ન એક્ઝામમાં એક પ્રશ્ન તો આવે જ છે, તો વિશ્વ હોમિયોપેથી દિવસ મનાવવામાં આવ્યો છે હાલમાં 10 એપ્રિલના રોજ। બરાબર, 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ।
તો શા માટે મનાવવામાં આવે છે? તો આ દિવસ હોમિયોપેથીના જનક સેમ્યુઅલ હેનીમેન, ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, હોમિયોપેથીના જનક કોણ છે? સેમ્યુઅલ હેનીમેન. એમનો જન્મ 10 એપ્રિલના રોજ થયો હતો. તો એમની યાદમાં દર વર્ષે 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. બરાબર, મેડિસિન જે ચિકિત્સા જે છે આરોગ્યમાં હોમિયોપેથીનું જે યોગદાન છે એના માટે પણ આપણે કહી શકીએ કે આ દિવસ ઉજવવામાં આવે છે. તો આ વખતે 266મી જયંતિ ઉજવવામાં આવી સેમ્યુઅલ હેનીમેનની, તો એ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે, હાલમાં દુનિયાના પહેલા માઇક્રોસેન્સર આધારિત વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટર નેનો સ્પિયર કોણે લોન્ચ કર્યો? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દુનિયાનો પહેલો માઇક્રોસેન્સર આધારિત એક વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટર. વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટરનો મતલબ થાય છે કે જ્યાં પણ કોઈ વિસ્ફોટક હોય એને શોધી મૂકવાનું, બરાબર, એને શોધવા માટે. તો શું નામ આપવામાં આવ્યું? તો નામ આપવામાં આવ્યું છે નેનો સ્પિયર. બરાબર, તમે તો રાઈટ આન્સર છે આમાં રમેશ પોખરિયાલે લોન્ચ કર્યો છે આ નેનો સ્પિયર. નેનો સ્પિયર શું છે? તો વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટર છે, વિસ્ફોટકને શોધવા માટે. ફ્રેન્ડ્સ, આ નેનો સ્પિયર 10 સેકન્ડમાં વિસ્ફોટકની શોધ કરી નાખે છે. માત્ર 10 સેકન્ડ લાગે છે એને વિસ્ફોટકની શોધ કરવામાં. બરાબર, તો મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. રમેશ પોખરિયાલ કોણ છે? આપણા ભારતના શિક્ષા મંત્રી છે, એમ પણ કહી શકીએ આપણે, રમેશ પોખરિયાલ નિશંક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો હાલમાં કોણે હંસડીહા ગોડડા રેલ લાઇનને રાષ્ટ્રને સમર્પિત કરી છે? તમે તો એનો રાઈટ આન્સર છે જે પિયુષ ગોયલ. બરાબર, પિયુષ ગોયલ આપણા દેશના રેલ મંત્રી છે, એમને આ હંસડીહા ગોડડા રેલ લાઇનને રાષ્ટ્રને સમર્પિત કરી છે. બરાબર, આ રેલ લાઇન બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો કયા રાજ્યમાં આવેલી છે? તો એ આવેલી છે ઝારખંડ રાજ્યમાં આવેલી છે, હંસડીહા ગોડડા રેલવે લાઇન ઝારખંડમાં. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. ઝારખંડના સીએમ કોણ છે? તો એ હેમંત સોરેન છે, અત્યારે ઝારખંડ મુક્તિ મોરચાના છે અને ઝારખંડનો કેપિટલ છે રાંચી. ફ્રેન્ડ્સ, ઝારખંડ બિહાર રાજ્યમાંથી વર્ષ 2000માં છૂટું પડ્યું હતું, એ પણ યાદ રાખો. નેક્સ્ટ છે, હાલમાં કયા દેશની નૌસેનાએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશનનું આયોજન કર્યું? ફ્રેન્ડ, રાઇટ આન્સર છે અમેરિકા. બરાબર, અમેરિકાની સેનાએ હાલમાં, બરાબર, હિન્દ મહાસાગર, આ હિન્દ મહાસાગર ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશનનું આયોજન કર્યું અમેરિકાએ. તો કઈ જગ્યાએ? હિન્દ મહાસાગરમાં. તો મિત્રો હિન્દ મહાસાગરની નજીક લક્ષદ્વીપ જે છે, એ લક્ષદ્વીપની નજીકમાં લક્ષદ્વીપની નજીક હિન્દ મહાસાગરમાં આ ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન ચલાવવામાં આવ્યું અમેરિકા દ્વારા. તો મિત્રો વાત કરીએ અમેરિકાની, તો અમેરિકામાં હાલમાં નવા પ્રેસિડેન્ટ બન્યા છે ત્યાંના, જો બાઇડન, ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને વિદાય લઈ લીધી અત્યારે. અને ભારતીય મૂળના એક વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે, એમનું નામ છે કમલા હેરિસ. અમેરિકા હાલમાં WHOથી અલગ થઈ ગયું છે અને ઓપન સ્કાય ટ્રીટી પણ એણે છોડી દીધું છે. તો આ બધું જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ છે, હાલમાં કયા દેશે અલીબાબા સમૂહ પર $2.8 બિલિયન દંડ લગાડ્યો છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે. પહેલી વાત, અલીબાબા સમૂહ શું છે? તો જેવી રીતના આપણા ભારતમાં એમેઝોન ચાલે છે, ફ્લિપકાર્ટ ચાલે છે, મિન્ત્રા ચાલે છે, તેવી રીતના અલીબાબા સમૂહ જે છે મિત્રો સૌથી પહેલાં એક ઓનલાઈન જે વેબસાઇટ હોય, ઓનલાઈન ટ્રેડિંગની વેબસાઇટ, એ લોન્ચ કર્યું હતું અલીબાબા સમૂહ. બરાબર, તો અલીબાબા સમૂહ જે છે એના સ્થાપક છે જેક મા. બરાબર, જેક મા, ફ્રેન્ડ્સ એ પણ યાદ રાખજો, જેક મા અલીબાબા સમૂહના સ્થાપક છે. અને દંડ કોણે લગાડ્યો? તો દંડ લગાડ્યો છે ચીન. તો એના પરથી આપણે કહી શકીએ કે અલીબાબા સમૂહ જે છે એ ચીનનો જ સમૂહ છે. અને થોડાક સમય પહેલાં ન્યૂઝ આવ્યા હતા કે જે અલીબાબાના જે સંસ્થાપક છે જેક મા, તેઓ અત્યારે ગાયબ છે, એટલે કે એમને કશે નજરબંધ કરીને રાખી મૂક્યા છે, ગોંદી મૂક્યા છે. ફ્રેન્ડ્સ, ચીનનો ભરોસો નહીં કરે આપણે, એવું કરી પણ શકે છે. જેવું લોકતંત્ર આપણા ભારત દેશમાં છે એવું દુનિયાના કોઈ દેશમાં નથી, એમ કહી શકીએ આપણે. નેક્સ્ટ છે, હાલમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગો માટે ફ્રીમાં 50 કિલોમીટર યાત્રાની જાહેરાત કરી છે? તમે તો રાઈટ આન્સર છે એમાં બિહાર. બરાબર, બિહાર સરકારે દિવ્યાંગો માટે ફ્રીમાં 50 કિલોમીટર યાત્રાની જાહેર કરી છે હાલમાં. તો બિહારની વાત કરીએ તો મિત્રો જે દિવ્યાંગ આવે છે એ દિવ્યાંગો માટે બિહાર ગવર્મેન્ટની જે બસો છે એમાં 50 કિલોમીટર સુધી યાત્રાની જાહેરાત કરી ફ્રીમાં. બરાબર, અને 50 કિલોમીટર પછી જેટલી પણ યાત્રા થશે એમાં માત્ર 50% જ ભાડું લાગશે એમનું. બરાબર, એના પછી 50% જ ભાડું લાગશે, 50%ની છૂટ આપવામાં આવી છે. તો બિહારની વાત કરીએ તો સીએમ છે કોણ? નીતિશ કુમાર. બરાબર,
पाटनगर छे पटना अने गवर्नर छे फागु चौहान। फ्रेंड्स पाटनगर पटना जे छे ए जूना समय में एटले के प्राचीन भारत में एने ज पाटलिपुत्र तरीके ओळखवामां आवतुं, मगध अने पाटलिपुत्र। नेक्स्ट, हाल में कोणे विश्व बैंक आईएमएफ नी 103मी विकास समिति बैठक में भाग लीधो छे? तो मित्रों आ विश्व बैंक अने आईएमएफ जे छे आ बन्ने अलग अलग वस्तु छे। तो आ बन्ने नी 103मी विकास समिति नी बैठक में भाग लीधो कोण छे? तो राइट आंसर छे आमां निर्मला सीतारमणे भाग लीधो छे। बराबर, तो बात करिए विश्व बैंक नी, तो विश्व बैंक नी स्थापना थई हती 1944 में वॉशिंग्टन डीसी में। बराबर, एना चीफ छे डेविड मालपास। फ्रेंड्स बात करिए आईएमएफ नी, तो आईएमएफ नुं पूरुं नाम छे इंटरनेशनल मॉनेटरी फंड। एना एमडी छे क्रिस्टालिना जॉर्जिवा। बराबर, एनु एनु पण हेडक्वार्टर आवेलुं छे वॉशिंग्टन डीसी खाते। अने एना चीफ इकोनॉमिस्ट कोण छे मित्रों? ए इम्पोर्टंट रहेशे। बराबर, आईएमएफना हालमां चीफ इकोनॉमिस्ट छे गीता गोपीनाथ। गीता गोपीनाथ ए इम्पोर्टंट छे एक्जामनी दृष्टिए। नेक्स्ट, हालमां कोणे 2020 एसीएम एएम ट्यूरिंग पुरस्कार जीत्यो? तो मित्रों ये जीत्यो छे आल्फ्रेड वेनो अहो। आल्फ्रेड वेनो अहो जे छे एमने 2020 में एसीएम एएम ट्यूरिंग पुरस्कार जीत्यो छे हाल में। तो ये पण इम्पोर्टंट रहेशे। कम्प्यूटर सौथी मोटो एटले के नोबल पुरस्कार कही सकाय छे आना एसीएम एएम ट्यूरिंग पुरस्कार ने। एना पछी हाल में आवेली रिपोर्ट प्रमाणे क्या राज्य में दर 1000 गर्भवती महिलाओं में 3 एचआईवी पॉजिटिव छे? इम्पोर्टंट छे। तो मित्रों राइट आंसर छे आमां ए छे मेघालय। बराबर, मेघालय राज्य में दर 1000 गर्भवती महिलाओं में 3 एचआईवी पॉजिटिव छे। तो मित्रों बात करिए मेघालय नी, तो मेघालय में सौथी वधारे वरसाद पड़े छे। पहला चेरापूंजी जे हतुं, चेरापूंजी में सौथी वधारे वरसाद पड़तो हतो। हाल में मोसिनराम जे छे त्यां सौथी वधारे वरसाद पड़े छे। बन्ने मेघालय में ज आवेला छे। आपणा गुजरात में जे दक्षिण गुजरात नो जे भाग छे मित्रों, धरमपुर अने कपराड़ा, वासदा धरमपुर कपराड़ा ए विस्तार ने गुजरात में चेरापूंजी तरीके ओळखवामां आवे छे। तो मेघालय नुं कैपिटल छे सिलोंग। बराबर, सीएम छे कॉमरेड संगमा अने गवर्नर छे तथागत रॉय। ए पण याद राखो। नेक्स्ट छे, हालमां भारत अने कया देशे आतंकवाद सामे लड़वा वैश्विक सहयोग मजबूत करवानी अपील करी छे? तो मित्रों मालदीव। मालदीवे भारत साथे मळीने आतंकवाद सामे लड़वा वैश्विक सहयोग मजबूत करवानी अपील करी छे। तो मालदीवनुं कैपिटल छे माले, त्यानुं करंसी छे मालदीव रूपीस अने प्रेसिडेंट छे इब्राहिम मोहम्मद सोले। नेक्स्ट, हाल में नवा राजस्व सचिवना रूप में कोने नियुक्त करवामां आव्या? तो मित्रों तरुण बजाज जे छे, तरुण बजाज ने हाल में नवा राजस्व सचिव बराबर बनावामां आव्या छे। तो ये पण इम्पोर्टंट छे कारण के नियुक्ति करवामां आवी, तो इम्पोर्टंट रहेशे। एना पछी हाल में क्या राज्य की सरकारे 14 दिवसनुं मास्क अभियान शुरू कर्युं छे? मित्रों आ वेरी इम्पोर्टंट प्रश्न छे। बराबर, 14 दिवसनुं मास्क अभियान शुरू कर्युं छे क्या राज्य की सरकार? तो ओडिशा राज्य की सरकारे, ओडिशा की सरकारे। जो कोई व्यक्ति मास्क नहीं पहरे तो पहला इन्हें 1000 रुपयानो दंड फटकारवामां आवशे अने बीजी वक्त पकड़ाए तो 2000 रुपयानो दंड फटकारवामां आवशे। ओडिशा सरकारे एवुं अभियान शुरू कर्युं छे। ओडिशानी वात करिए तो मित्रों ओडिशानो कैपिटल छे भुवनेश्वर, त्यांना सीएम छे नवीन पटनायक अने पाटनगर छे सॉरी गवर्नर छे गणेशीलाल। दर वर्षे 1 एप्रिले उत्कल दिवस तरीके मनावामां आवे छे ओडिशानी अंदर, ए पण याद राखजो। चिल्का सरोवर जे मित्रों ए ओडिशानी अंदर आवेलू छे। जगन्नाथपुरी जे छे ए पण ओडिशानी अंदर आवेलू छे। नेक्स्ट जुए, तो हाल में क्या महान कविनी तपस्थलीनुं नाम महमूदपुर बदलीने परसोली करवामां आव्यो? मित्रों आ वेरी इम्पोर्टंट प्रश्न छे। बराबर, एनी जे तपस्थली के ज्यां एमने तप कर्युं होय, ज्यां एमने ध्यान कर्युं होय, योग कर्युं होय, ज्यां एमनी समाधि होय, एने तपस्थली कहेवामां आवे छे। तो महमूदपुर बदलीने परसोली करवामां आवे छे कोनी? तो सूरदासनी। बराबर, सूरदास जे आपणा महान कवि हता एमनी। तो मित्रों आ क्यां आवेली छे? तो ये आवेली छे मथुरानी अंदर, मथुरानी अंदर आवेली छे। ए वधारे इम्पोर्टंट छे, क्यां आवेली छे? मथुरानी अंदर। तो फ्रेंड्स आ आजादा आ हता आजना 16 तारीखना बराबर करंट अफेर्सना प्रश्नो। फ्रेंड्स गईकाले तमने एक प्रश्न पूछवामां आव्यो हतो कि दुनियानो सौथी ऊंचो आर्क ब्रिज क्या राज्य में बनावामां आव्यो छे? तो एनो राइट आंसर हतो जम्मू कश्मीर। घणा विद्यार्थीओ साचा जवाब आप्या हता, घणा विद्यार्थीओ शॉर्ट में जवाब आप्या अने घणा विद्यार्थीओ डिटेल में जवाब आप्यो। तो फ्रेंड्स आ जे जवाब जे छे तमे डिटेल में आपो तो वधारे सारुं रहेशे। जम्मू कश्मीर में जे छे ए चिनाब नदी पर आ आर्क ब्रिज बनावामां आव्यो, दुनियानो सौथी ऊंचो। बराबर, एमां नदीना स्तरथी 359 मीटर जेटली ऊंचाई छे, एमां 359 जेटली ऊंचाई छे। 1.3 किलोमीटर लांबो छे आ पुल।
અને કાશ્મીર ઘાટીથી કનેક્ટિવિટી વધારવા માટે બનાવવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, આજનો પ્રશ્ન છે, હાલમાં સીઆરપીએફ શૌર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? બરાબર, સીઆરપીએફ શૌર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો એ તમારે કમેન્ટ બોક્સમાં પૂરી ડિટેલ સાથે જણાવવાનું છે. સીઆરપીએફ વિશે પણ પૂરી માહિતી આપવાની છે. એનાથી ફાયદો એ થાય કે તમે કોઈ વસ્તુ લખીને યાદ કરો તો એ તમારા મગજમાં વહેલી ફિટ થાય છે. ફ્રેન્ડ્સ, જો માર્ચ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો 9510411961 પર 15 રૂપિયા ગૂગલ પે અથવા ફોનપે કરો, સ્ક્રીનશોટ મોકલો અને 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. થેન્ક યુ મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.